નમસ્તે બાળકો, આજનો આપણો વિષય છે ગણિત ગમત. ગણિત ગમતમાં પાઠ 5, 10 થી 20 સુધીની સંખ્યા, તેમાં આપણે થોડુંક ભણ્યા, હવે જે બાકી છે તે આજે શીખીશું. જુઓ બાળકો, અહીં 10નું જૂથ બનાવો અને સંખ્યા લખો. અહીં કેટલાક ચિત્રો આપેલા છે, તેમાં આપણે 10નું જૂથ બનાવવાનું છે અને તે સંખ્યા લખવાની છે. તો અહીં એક ઉદાહરણ આપેલું છે, તો અહીં આઈસ્ક્રીમ આપેલા છે, તે આઈસ્ક્રીમ પહેલાં ગણવાના છે. તો ચાલો આપણે આઈસ્ક્રીમને ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. કેટલા આઈસ્ક્રીમ છે? 13. તો અહીં ચોરસમાં આપણે 13 લખી દેવાના અને બાજુમાં દશક અને એકમમાં લખવાનું છે. તો એકમમાં 3 અને દશકમાં 1. આ રીતે ઉદાહરણ આપેલું છે અને 10નું જૂથ બનાવેલું છે. તેવી જ રીતે નીચે ફાનસ આપેલા છે, તો સૌથી પહેલાં આપણે ફાનસને ગણવાનું છે. તો ચાલો બાળકો, આપણે ફાનસને ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. કેટલા ફાનસ છે? 15. તો ચોરસમાં આપણે લખવાનું છે 15. ત્યારબાદ એકમમાં 5 અને દશકમાં 1, એ રીતે લખવાનું છે. અને 10 ફાનસ ગણીને 10 ફાનસનું આપણે જૂથ બનાવવાનું છે. ત્યારબાદ ડુંગળી આપી છે, તો આપણે ડુંગળીને ગણવાની છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. કેટલી ડુંગળી છે? 18. તો અહીં ચોરસમાં આપણે લખવાનું છે 18. ત્યારબાદ એકમમાં 8 અને દશકમાં 1 એ 1 લખવાનો છે. અને 10 ડુંગળી ગણી 10 ડુંગળીનું આપણે જૂથ બનાવવાનું છે. ત્યારબાદ ટોપી, તો ટોપી આપણે ગણવાની છે. ચાલો આપણે ગણીએ કેટલી ટોપી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. કેટલી ટોપી છે? 19. તો ચોરસમાં આપણે કેટલા લખવાના? 19. ત્યારબાદ એકમમાં 9 અને દશકમાં 1. આ રીતે એકમમાં 9 અને દશકમાં 1 લખવાનું છે. ત્યારબાદ 10 ટોપી ગણી 10 ટોપીઓનું જૂથ બનાવવાનું છે. ત્યારબાદ અહીં સાપ આપેલા છે, તો સાપ આપણે સૌથી પહેલાં ગણવાના છે. કેટલા સાપ છે? તો ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. કેટલા સાપ છે? 11. તો ચોરસમાં આપણે લખવાના 11 અને એકમમાં 1 અને દશકમાં 1, આ રીતે લખવાનું છે. ત્યારબાદ 10 સાપ ગણી 10 સાપનું આપણે જૂથ બનાવવાનું છે. ત્યારબાદ છે કાતર, તો કાતરને આપણે ગણવાની છે. કેટલી કાતર છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. કેટલી કાતર છે? 16. તો ચોરસમાં આપણે કેટલા લખવાના? 16. ત્યારબાદ એકમમાં 6 અને દશકમાં 1 લખવાનો છે. ત્યારબાદ 10 કાતર ગણી 10 કાતરનું આપણે જૂથ બનાવવાનું છે. ત્યારબાદ કેટલી છે, તો કેટલીને આપણે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. કેટલી કેટલી થઈ? 13. તો આપણે ચોરસમાં કેટલા લખવાના? 13. ચોરસમાં 13 લખવાના છે. ત્યારબાદ એકમમાં કેટલા લખવાના? 3 અને દશકમાં 1. ત્યારબાદ 10 કેટલી ગણી 10 કેટલીનું આપણે જૂથ બનાવવાનું. ત્યારબાદ આ ચિત્ર છે તે ગણવાનું છે. કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. કેટલા છે? 14. તો ચોરસમાં કેટલા લખવાના? 14. ત્યારબાદ એકમમાં 4 અને દશકમાં 1. ત્યારબાદ 10 ગણીને 10નું જૂથ બનાવવાનું છે. કોઠો પૂર્ણ કરો. અહીં આપણે કોઠો પૂર્ણ કરવાનો છે. સૌથી પહેલાં દિવાસરીનું એક જૂથ આપેલું છે. કેટલી દિવાસરી છે? 10. 10 દિવાસરીનો એક જૂથ હોય તો કેટલા દશક બને? 1 દશક. 1 દશક બરાબર કેટલા થાય? 10. 1 દશક બરાબર 10 થાય. તો અહીં તમારે 10 લખીને આ કોઠો પૂર્ણ કરવાનો છે. ત્યારબાદ 1 દશક અને કેટલી દિવાસરી છે? 1. 1 દિવાસરી બીજી છે, એટલે 1 દશક એટલે 10 અને વત્તા 1 દિવાસરી એટલે કેટલી થઈ? 11.
એટલે બંને એકડા 11, તો તમારે આ કોઠામાં 11 લખીને પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ એક દશક અને બે એકમ, એક દશક એટલે કેટલા 10 અને બે એકમ એટલે 2, 10 ને 2 12, એવી જ રીતે અહીં 12 લખીને તમારે પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ એક દશક અને 3 એકમ, છૂટી દિવાસળી કેટલી છે 3, 10 ને 3 13, 10 ને 3 13 થાય એટલે અહીં તમારે 13 લખીને આ કોઠો પૂર્ણ કરવાનો છે. ત્યારબાદ એક દશક અને 4 એકમ, એક દશક અને 4 એકમ એટલે કેટલા થાય 10 વત્તા 4 બરાબર કેટલા થાય 14, તો અહીં જે ખાલી ખાના છે તેમાં તમારે 14 લખીને કોઠો પૂર્ણ કરવાનો છે. ત્યારબાદ એક દશક અને 5 એકમ, 10 ને 5 કેટલા થાય 15, તો તમારે 15 લખીને આ કોઠો પૂર્ણ કરવાનો છે. એવી જ રીતે એક દશક અને 6 એકમ, તો એક દશક એટલે 10 અને 6 એકમ એટલે 6, 10 વત્તા 6 કેટલા થાય 16, તો તમારે 16 લખવાના છે અને આ પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ એક દશક અને 7 એકમ, એક દશક એટલે 10 વત્તા 7, 10 ને 7 17, તો તમારે 17 અહીં લખવાના છે અને આ પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ એક દશક અને 8 એકમ, એક દશક એટલે 10 ને 8 એકમ એટલે 8 દિવાસળી આપેલી છે, 10 વત્તા 8 એટલે 18. ત્યારબાદ એક દશક અને 9 એકમ, 9 એકમમાં 9 દિવાસળી છૂટી આપેલી છે એટલે એક દશક એટલે 10 વત્તા 9 એકમ એટલે 9, 10 વત્તા 9 કેટલા થાય 19. ત્યારબાદ એક દશક અને બીજો દશક, એક દશક એટલે 10 અને વત્તા બીજો દશક એટલે 10, 10 વત્તા 10 બરાબર કેટલા થાય 20, તો આ રીતે તમારે 11 થી 20 સુધી લખીને કોઠો પૂર્ણ કરવાનો છે. ત્યારબાદ અહીં વધારે વસ્તુના જૂથ ઉપર ખરાની નિશાની કરો, તો તમારે અહીં ચિત્ર ગણવાના છે અને જે વસ્તુ વધારે હોય ત્યાં તમારે ખરાની નિશાની કરવાની છે. જુઓ અહીં માટલા આપેલા છે, એ માટલાને ગણવાના છે. પહેલાં કેટલા માટલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14, કેટલા છે 14. અને બીજી બાજુ ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13, આ બાજુ 14 છે અને બીજી બાજુ 13 છે, તો 14 એ વધારે છે એટલે 14માં આપણે ખરાની નિશાની કરવાની છે. તેવી જ રીતે નીચે પાંદડા ગણવાના છે અને પાંદડા ગણીને જે બાજુ વધારે પાંદડા હોય ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે. એવી જ રીતે નીચે બોલ છે, તો બંને બાજુના બોલ ગણવાના છે અને જે બાજુ વધારે બોલ હોય ત્યાં ખરાની નિશાની કરવાની છે. ત્યારબાદ કેરી, તો કેરીમાં પણ તમારે જે બાજુ વધારે કેરી હોય તે ગણીને તમારે વધારે કેરીવાળા ખાનામાં ખરાની નિશાની કરવાની છે. ક્રમમાં જોડો, અહીં તમારે ક્રમમાં જોડીને ચિત્ર બનાવવાનું છે, આ તમારે જાતે કરવાનું છે. આગળની સમજૂતી આપણે આવતા પીરિયડમાં સમજીશું.